અંગ્રેજી ઔદ્યોગિક એકમો જેલ પ્રદૂષણ ચરમ સીમાએ પહોંચ્યું છે. પુનઃ એકવાર સી પંપિંગ સ્ટેશન અને પીરામણ ફાયર પંપિંગ સ્ટેશનના પાળ ઓવરફ્લો થયું છે. સી પંપિંગ સ્ટેશન પાસે વરસાદી કાસમાં ઘટ્ટ કાળા અને કથ્થઈ રંગનું કેમિકલ પાણી વહેતું જોવા મળ્યું હતું. જીપીસીબીની કડક હિદાયત છતાં જળ પ્રદૂષણ અટકાવવામાં નિષ્ફળ જોવા મળી રહ્યું છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવવા માટે છૂટો દોર મળ્યો હોય એમ જળ અને હવા પ્રદૂષણની દિવસે ને દિવસે ફરિયાદ વધી રહી છે. ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી વરસાદી કાસ અને જાહેરમાં વહેતું જોવા મળી રહ્યું છે. ચેમ્બરો ઉભરાતાની ફરિયાદ આમ બની છે તો સી પંપિંગ સ્ટેશન અને આજુબાજુના વિસ્તારમાં વરસાદી કાસ તેમજ અમરાવતી નદીમાં જતું પ્રદૂષિત પાણી અટકાવવા માટે ઊભા કરવામાં આવેલા પાળા ઉભરાઈ રહ્યા છે અને કેમિકલ પાણીનો ધોધ સ્વરૂપે વહેતા જોવા પુનઃ એક વાર મળ્યા હતા. આ વચ્ચે પુનઃ પીરામણ ફાઇનલ પંપિંગ સ્ટેશનનો પાળો ઉભરાયો હતો અને કેમિકલયુક્ત પાણી પાળા ઓવરફ્લો કેમિકલયુક્ત પાણી સીધું આમલાખાડીમાં ભળી રહ્યું છે, જે અંગે હવે ફરિયાદ કરી પર્યાવરણવાદી પણ થાકી ગયા છે. તો તંત્ર ફરિયાદના આધારે માત્ર સેમ્પલ લઈને કાર્યવાહી કરી રહ્યું છે. વરસાદી કીકમાંથી પ્રદૂષિત પાણી ઉલેચી એનસીટીમાં મોકલવાની જવાબદારી જેના સિરે છે તે નોટિફાઈડ વિભાગ પર નોટિસ અને જીપીસીબીના મેમ્બર સેક્રેટરીની કડક સૂચના હોવા છતાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી બંને નદીમાં જતું અટકાવવામાં નિષ્ફળ રહ્યું છે. ત્યારે વધેલા જળ પ્રદૂષણને લઈ ભૂગર્ભ જળ તેમજ જમીન બંનેને નુકસાન થઈ રહ્યું છે. એટલું જ નહીં, જળ સૃષ્ટિનો નાશ સાથે નર્મદા નદીમાં પણ જળ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. ત્યારે જળ પ્રદૂષણનો આ અવિરત પ્રવાહ હવે કોણ અટકાવે તેવા સવાલો ઊભા થયા છે.